સ્પર્ધામાં આપણે લાસ્ટ ભણીશું વોસનો સ્પર્ધક નિષેધનીય મોસ્ટ ટાઈમ પી નિષેધનો અર્થ બહિષ્કાર એવું યાદ રાખવાનું નિષેધ નો અર્થ થાય બહિષ્કાર નિયમ જ્યારે બે જાતિઓ એક સરખા સ્ત્રોત માટે સ્પર્ધા કરતી હોય ત્યારે ઉત્તમ ઉચ્ચ લક્ષણો ધરાવતી જાતિ સફળ થાય, નિમ્ન લક્ષણો ધરાવતી. હા, પણ સ્ત્રોત મર્યાદિત હોવો જોઈએ અને એક સમાન સ્ત્રોત હોવો જોઈએ, એટલે નિમ્ન લક્ષણ ધરાવતી નાના કદની જાતિ ઓટોમેટિક ત્યાંથી ખસેડી જાય. આ એનો નિયમ લખ્યો છે તમારા કોસ કોમ્પિટિટિવ એક્સક્લુઝન પ્રિન્સિપલ. કોસ કોમ્પિટિટિવ એક્સક્લુઝન પ્રિન્સિપલ. નિયમ શું કહે છે? જો લખ્યું છે એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરવા વળી બે નજીકની સંબંધિત જાતિઓ એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરવા વાળી બે નજીકની સંબંધિત જાતિઓ એક સરખો સ્ત્રોત એટલે ખોરાક અથવા તો જગ્યા, સ્ત્રોત તરીકે ખોરાક અથવા તો જગ્યા યાદ રાખવાની, વસવાટ. બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાથે રહી શકતી નથી કે અસ્તિત્વ ધરાવતી નથી. અનંતકાળ સુધી સાથે રહી શકતી નથી કે સહ અસ્તિત્વ ધરાવતી નથી. અને અંતે સ્પર્ધા રૂપે નિમ્ન ઉતરતી જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે. અને અંતે સ્પર્ધા રૂપે નિમ્ન એટલે ઉતરતી જાતિને દૂર કરી દેવામાં આવશે. મોસ્ટ આઈએમપી નિયમ આવે, ગોસનો સ્પર્ધક નિષેધનો નિયમ. 100% ગુજરાત બોર્ડમાં પૂછાશે, નેટમાં પણ એક પ્રશ્ન આવશે. આવું ક્યારે બને? મેં પહેલાં જ કીધું, સ્ત્રોતો મર્યાદિત હશે ત્યારે, અન્યથા નહીં. એવો ત્યારે જ બની શકે કે જ્યારે સ્ત્રોતો મર્યાદિત હોય, અન્યથા નહીં. આ બી સેન્ટેન્સ યાદ રાખવાનું. નિમ્ન ઉતરતી જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે, દૂર કરી દેવામાં આવશે અથવા તો વિલુપ્ત. નિયમ પરફેક્ટ લખજો, વિલુપ્ત દૂર કરી દેવામાં આવશે એ અર્થમાં થયો કહેવાય. સ્પર્ધા વિશેનો વધુ વર્તમાન અભ્યાસ એ આવી કોલ સર્વસામાન્યની સહાય કરતો નથી, ત્યારે તેઓ પ્રકૃતિમાં આંતરજાતીય થવાના નિયમને નકારતા નથી. ગોસ પ્રકૃતિમાં આંતરજાતીય સ્પર્ધા થવાના નિયમને નકારતા નથી. લીધા આપણે આંતરજાતીય સ્પર્ધાના ઉદાહરણ, ગેલાપાગોસ ટાપુ ઉપર એબિંગડન કાચબો અને બકરીઓ લીધી, સુરખાબ લીધો આપણે અને માછલીઓ પ્રાણી પ્લવક, એ આંતરજાતીય સ્પર્ધા થઈ એટલે એના નિયમને નકારતા નથી. પણ તેઓ તે તરફ ધ્યાન ખેંચે છે કે સ્પર્ધાનો સામનો કરવાવાળી જાતિઓ આવી ક્રિયાવિધિ વિકસિત કરી શકે છે.
જો બહિષ્કાર સિવાય તેના અસ્તિત્વને પ્રોત્સાહન આપે જો જાતિઓ બહિષ્કાર સિવાય બહિષ્કાર એટલે નિષેધ સિવાય તેમના અસ્તિત્વને પ્રોત્સાહન આપે તો આંતરજાતીય સ્પર્ધા જોવા મળે છે બહિષ્કાર ના કરે એક જાતિ બીજી જાતિનો નિષેધ ના કરે એમ ટૂંકમાં પણ એના અસ્તિત્વને પણ પ્રોત્સાહન આપે કે એ જાતિ ભલે ખોરાકનો સ્ત્રોત એક જ છે પણ બંને જાતિઓ એકબીજાને જો પ્રોત્સાહન આપતી હોય જેમ કે બંને જાતિઓ ખોરાક ગ્રહણ કરવાનો સમયગાળો જુદો જુદો પસંદ કરે એમ ટૂંકમાં અમુક સવારે ખાય તો બીજી જાતિ છે બપોરે ખાય બીજી જાતિ છે રાત્રે ખાય તો સ્પર્ધા ના થાય બહિષ્કાર એકબીજાનો ના કરવી જોઈએ તો આંતરજાતીય સ્પર્ધા અસ્તિત્વમાં છે લખ્યું છે નિષેધ સિવાય તેના સરસ તેને પ્રોત્સાહન આપે તો આંતરજાતીય સ્પર્ધા સંભવ છે આવી એક ક્રિયાવિધિ સ્ત્રોત વિભાજન રિસોર્સ પાર્ટીશનિંગ સ્ત્રોત વિભાજન આવી એક ક્રિયાવિધિ સ્ત્રોત વિભાજન છે સોર્સ પાર્ટીશનિંગ અલગ અલગ સમય નક્કી કરે એ સમજાવ્યું છે અહીંયા આગળ ચારણ કૌશલ્ય લખ્યું ઉદાહરણ તરીકે બે જાતિઓ એક જ સ્ત્રોત માટે સ્પર્ધા કરે તેઓ ખોરાક માટે અલગ અલગ સમય બે જાતિઓ એક જ સ્ત્રોત માટે સ્પર્ધા કરે અને તેઓ ખોરાક માટે અલગ અલગ સમય અથવા અલગ અલગ ચારણ કૌશલ્યો પસંદ કરે સમય અથવા અલગ અલગ ચારણ કૌશલ્ય પસંદ કરે પસંદ કરીને સ્પર્ધાથી બચે છે કોષનો સ્પર્ધક નિષેધ નિયમ એમ સ્પર્ધાનો બહિષ્કાર ના થવો જોઈએ એટલે એક જાતિનો બહિષ્કાર ના થવો જોઈએ એને લગતો નિયમ તો અલગ અલગ સમય પસંદ કરો તો સ્વાભાવિક છે સ્પર્ધા થવાની નથી પછી મેક આર્થર મોસ્ટ આઈએમપી આરબી સાયન્ટિસ્ટ ડાર્વિન આયા ગોસ આયા અને મેક આર્થર આમાંથી એક પૂછાશે મેક આર્થર લખ્યું તેમણે દર્શાવ્યું કે એક જ ઝાડ પર રહેતી ફુદકીઓ તેમણે દર્શાવ્યું કે એક જ ઝાડ પર રહેતી ફુદકીઓ ફુદકીઓ લખ્યું છે ગાનાર કે ટહુકનાર પક્ષીઓ એક જ ઝાડ પર રહેતી ફુદકીઓ ની પાંચ નજીકની સંબંધિત જાતિઓ સ્પર્ધાથી બચવા ની પાંચ સંબંધિત નજીકની
જાતિઓ સ્પર્ધાથી બચવા માટે સફળ રહે અલગ અલગ સમય પસંદ કરે લખ્યું છે અને વૃક્ષ પર કીટકોનો શિકાર શોધવાની અને વૃક્ષ પર કીટકોનો શિકાર શોધવાની અને ચારણ ક્ષમતા એમની શોધવાની તેમની ચારણ પ્રવૃત્તિઓમાં ભિન્નતાઓના કારણે સાથે સાથે રહી શકે ત્રણ વૈજ્ઞાનિક અહીંયા આગળ કહું છું ત્રણમાંથી એકનો ફાળો પૂછાશે કોષનો સ્પર્ધક નિષેધ નિયમ આ નિયમ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યો ડાર્વિને એના અભ્યાસ દરમિયાન વિપુલ સંતતિ અને યોગ્યતમની ચિરંજીવિતાનો અભ્યાસ કરતા હતા ત્યારે એમણે દર્શાવ્યું કે કાર્બનિક ઉદ્વિકાસ એમાં કોણ અગત્યનું બળ છે અથવા કયું પરિબળ અગત્યનો કાર્બનિક ઉદ્વિકાસ કોના કારણે થાય છે તો આંતરજાતીય સ્પર્ધા ત્રીજા નંબરમાં એ આંતરજાતીય સ્પર્ધા ત્રીજા નંબરમાં વૈજ્ઞાનિક મેક આર્થર કુદકીઓનું ઉદાહરણ ગાનાર કે ટપનાર પક્ષીઓ અથવા કુદકીઓની પાંચ સંબંધિત નજીકની જાતિઓ સ્પર્ધાથી બચવા માટે વૃક્ષ પર કીટકોનો શિકાર એટલે બે જાતિઓ એક જ સ્ત્રોત માટે સ્પર્ધા કરે અને તેઓ ખોરાક માટે અલગ અલગ સમય અથવા અલગ અલગ ચારણ કૌશલ્ય પસંદ કરીને સ્પર્ધાથી બચે છે આવો કહેનાર વૈજ્ઞાનિકનું નામ આપો તો મેક આર્થર યાદ રાખવાનું તમારે મેક આર્થર તો ત્રણ સાયન્ટિસ્ટ અહીંયા આગળ મેં તમને મોસ્ટ આઈએમપી લીધા સ્ત્રોત વિભાજનનું ઉદાહરણ આપો તો એક જ ઝાડ પર રહેતી ફુદકીઓ ગાનાર કે ટહુકનાર પક્ષીઓ એ પણ સ્ત્રોત વિભાજનનું અને આ કોસ કોમ્પિટિટિવ એક્સક્લુઝન પ્રિન્સિપલ જણાવો તો આ જણાવી દેવાનો તો આ તમારો મોસ્ટ આઈએમપી 2019 નોટમાં પણ ગુજરાત બોર્ડમાં પૂછાશે જ કોષનો સ્પર્ધક નિષેધનો નિયમ સ્પષ્ટ સમજૂતી આપો કોષનો સ્પર્ધક નિષેધનો નિયમ તો એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાથે સાથે રહે પણ આવું ક્યારે થાય તો યાદ રાખવાનું જ્યારે સ્ત્રોતો મર્યાદિત હોય ત્યારે એટલે એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાથે સાથે રહી શકતી નથી કે સાથે સાથે સહ અસ્તિત્વ દર્શાવતી નથી ક્યારે બને જ્યારે સ્ત્રોતો સ્ત્રોત મર્યાદિત હોય સ્ત્રોત તરીકે અહીંયા આગળ તમને શું લેવાનું તો સ્ત્રોત તરીકે બે જ વસ્તુ હોય કાં તો ખોરાક કે આશ્રય ત્રણ વૈજ્ઞાનિકના ફાળા યાદ આવે ડાર્વિન તૈયાર કરી નાખવાનું કોષ તૈયાર કરી નાખવાનો એક ચાર ગુણનો પ્રશ્ન આવશે અને મેક આર્થર બસ આ ત્રણ વૈજ્ઞાનિકોમાંથી એક વૈજ્ઞાનિક ચાર ગુણમાં નેટમાં પૂછાશે એનો ફાળો જણાવો એનું પ્રદાન જણાવો એમ મોસ્ટ આઈએમપી ખ્યાલ આવ્યો આટલું રાખીએ પ્રણામ સ્ટુડન્ટ હું એસઆર ચૌહાણ ફ્રોમ આરાધ્ય ક્લાસીસ આજે આપણે ચેપ્ટર નંબર 13માં બાર સાયન્સ નેટની અંદર પરોપજીવનનો અભ્યાસ કરીશું પરોપજીવન પ્રકારનો આંતર સંબંધ ઇંગ્લિશમાં કહેવાય પેરેસાઇટિઝમ પેરેસાઇટિઝમ સંજ્ઞા પ્લસ માઇનસ એક જાતિ નો ફાયદો થાય બીજી જાતિ નુકસાનગ્રસ્ત બને
પરોપજીવન જે પ્રમાણે અન્ય સંબંધો આપણે લીધા એ પ્રમાણે પરોપજીવનની અંદર પણ અહીંયા લખી સ્લાઇડમાં પરોપજીવનના ઉદાહરણો એ પ્રમાણે આપણે સ્પર્ધાના લીધા પરભક્ષણના લીધા એ પ્રમાણે સાઈડમાં પોઈન્ટ આઉટ કરું છું પરોપજીવનના ઉદાહરણો એ આપણે સાઈડમાં જેમ જેમ ઉદાહરણ આવે એમ પોઈન્ટ આઉટ કરીએ પરોપજીવન એટલે એમાં પરોપજીવી સજીવ અને યજમાન હોય કેટલાક સજીવો યજમાન સજીવમાંથી પોષણ મેળવે છે પોષણ મેળવનારને પરોપજીવી સજીવ જે પોષણ મેળવે છે એમાં પ્લસ સિમ્બોલ લાગશે એનો ફાયદો થાય અને જેમાંથી પોષણ મેળવવામાં આવે તે સજીવને યજમાન હંમેશા નુકસાન થાય માઇનસ સિમ્બોલ લગાવવામાં આવે યજમાન કહે છે પરોપજીવનના ઘણા ઉદાહરણ આવો પરોપજીવન તરીકે એક્ઝામ્પલ ઢગલો ઉદાહરણ તમારા પહેલા જ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓથી લઈને ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ સુધી જોવા મળે કોણ વિધાન કહેવાય એ પરોપજીવી કે જેઓ યજમાન પુની ફક્ત એક જ જાતિ પર પરોપજીવી જીવન ગુજારે છે એવા પરોપજીવી કે જે યજમાનની ફક્ત એક જ જાતિ પર પરોપજીવી જીવન ગુજારે છે તેના એક્ઝામ્પલની અંદર આપણે લખી શકીએ ચૂસમુખા અને મત્સ્ય એનું ઉદાહરણ તરફ કહેવાય એટલે અહીંયા એક્ઝામ્પલની અંદર એક લખશું આપણે ચૂસમુખા બીજો પ્રાણી મત્સ્ય ચૂસમુખા એટલે હેપ્ફિસ અને લેમ્પ્રી કહેવાય હેપ્ફિસ લેમ્પ્રી એટલે પેટ્રોમાઇઝોન અને હેપ્ફિસ એટલે મિક્સિન ચૂસમુખા વર્ગના પ્રાણીઓ મત્સ્ય પર બાહ્ય પરોપજીવી જીવન ગુજારે છે તો એમનો એક જ યજમાન હોય મત્સ્ય એટલે એવા સજીવો કે જે એક જ યજમાન ઉપર પરોપજીવી તરીકે જીવન ગુજારતા હોય તો એમાં એક્ઝામ્પલ તરીકે આપણે ચૂસમુખા અને મત્સ્ય ઉદાહરણ લઈએ ચૂસમુખામાં બે ઉદાહરણ તમારે યાદ રાખવાના હેપ્ફિસ અને લેમ્પ્રી તો આ એક ઉદાહરણ થયું કહેવાય તમારે બરાબર પછીના ગૌણ વિધાન છે પરોપજીવીનો અસ્વીકાર કરવા કે પ્રતિકાર કરવા માટેની ખાસ ક્રિયાવિધિ વિકસિત કરેલી હોય તો જ એક જ યજમાન જાતિ સાથે સફળ થવા માટે પરોપજીવીએ તેની ક્રિયાવિધિને નિષ્ફળ બનાવી પરોપજીવીના અનુકૂલનો કયા હોય આવો પરોપજીવી સજીવ હોય એના અનુકૂલનો થિયરી પૂછાય તો આ જેટલું લખાવું એટલું જ લખવાનું તમારે બીજા બધા ગૌણ વિધાન છે એટલે પરોપજીવી સજીવ યજમાન સજીવ સાથે ચોંટી શકાય એનાથી પોષણ મેળવી શકાય એના માટે એમાં કેવા વિશિષ્ટ અનુકૂલનો આવેલા હોય છે તો એ અનુકૂલનોની અંદર લખ્યું છે જરૂર ન હોય તેવા સંવેદી અંગો ગુમાવવા એક જરૂર ન હોય તેવા સંવેદી અંગો ગુમાવવા આ પહેલો બીજું યજમાન સાથે સંપર્ક સાધવા માટે ચૂસક અથવા ગુંદર જેવી રચના લખ્યું છે ગુંદરીય અંગો કે ચૂસકોની હાજરી ગુંદરીય અંગો
यजमान साथे सरळता थी चौथी सक चौथी सक प्लस चूसकों नी हाजरी अभी जो अनुकूलन थायो कहेवाय। त्रीजा नंबर में तमारा अनुकूलन सेपरेट करीन लखी नाखवानुं पाचन तंत्रनो लोप अने उच्च प्रजनन क्षमता। पाचन तंत्रनो लोप होय अने चौथा नंबर में अनुकूलन एमनी प्रजनन क्षमता उच्च प्रजनन क्षमता होय। આ ચાર અનુકૂલનો પરોપજીવીના યાદ રાખવાના હંમેશા। પરોપજીવી યજમાન સાથે સંપર્ક સંસ્થાપિત કરી શકે એ માટે એની અંદર ગુંદરીય અંગો અથવા ચોસક અથવા હોક જેવી રચના હોય એટલે યજમાન સાથે સરળતાથી એ ચોંટી શકે એમ। હવે પરોપજીવીનું જીવન ચક્ર જટિલ હોય છે જેમાં એક કે બે મધ્યસ્થ યજમાન વાહકો સામેલ હોય છે। કેટલાક પરોપજીવીનું જટિલ કેટલાક પરોપજીવી ઓનું જીવન જટિલ હોય છે જેમાં એક કે બે યજમાન મધ્યસ્થ યજમાનો કે વાહકો સામેલ હોય છે। એક કે બે મધ્યસ્થ યજમાનો કે વાહકો સામેલ હોય છે। હવે બે યજમાન જોઈતા હોય એવા ઘણા ઉદાહરણ આપણે લીધા છે। એક તો યાદ હોય તો તમને ચેપ્ટર નંબર 2 11 સાયન્સ ટ્રાયપેનોસોમા પ્રોટોજુઅન્સની અંદર આવો સ્લીપિંગ સિકનેસ માટે જવાબદાર કહેવાય। તો ટ્રાયપેનોસોમાનો વાહક કીધું તો સેક્સે ફ્લાય તો અહીંયા સેપરેટ નથી લખાવતો તમને। બે યજમાન જરૂરી હોય બે યજમાન અહીંયા એક્ઝામ્પલ બે યજમાન જરૂરી હોય તેવા રોગો તો એક સ્લીપિંગ સિકનેસ ઊંઘવાની બીમારી। ચેપ્ટર નંબર 2 11 સાયન્સ વાહકો કે બે યજમાન કયા કયા કહેવાય તો યાદ રાખવાનું ટ્રાયપેનોસોમા અને સેફલાય ગુજરાતીમાં લખેલું હોય તો તડધો માખી। બે યજમાન જરૂરી હોય બીજો રોગ કેવો હોય તો હાથીપગો એલિફાન્ટિયાસિસ ફિલારિયાસિસ એમાં બે યજમાન કયા કયા હતા તો ક્યુલેક્સ ફ્લેટિજન મચ્છર અને ફિલારિયલ ક્રોમી। બે યજમાન જરૂરી હોય શ્રેષ્ઠ ઉદાહરણ મલેરિયા એ પણ રોગ છે। મલેરિયાની અંદર માદા એનાફિલિસ મચ્છર અને પ્લાઝ્મોડિયમ। પ્લાઝ્મોડિયમ અને માદા એનોફિલિસ મચ્છર તો આ કેટલાક ઉદાહરણ મેં તમને લીધા જેમાં બે યજમાન જરૂરી કહેવાય તો જ રોગ થતો હોય। એક સ્લીપિંગ સિકનેસ ઊંઘવાની બીમારી એમાં વાહક તરીકે જોઈએ ટ્રાયપેનોસોમા અને સેફલાય। બીજા નંબરમાં હાથીપગો એલિફાન્ટિયાસિસ કહેવાય ફિલારિયાસિસ કહેવાય ક્યુલેક્સ ફેટિજન મચ્છર જોઈએ અને ફિલારિયલ ક્રોમી જોઈએ। મલેરિયા છે તો પ્લાઝ્મોડિયમ અને માદા એનાફિલિસ મચ્છર જોઈએ તો આ રોગો થયા। તમારે જે ચોપડીમાં ઉદાહરણ આપેલું છે એમ તો બે મધ્યસ્થ યજમાન વાહક તો એમાં માનવ યકૃત કૃમિ ટ્રીમેટોડ પરોપજીવી ઉદાહરણ લખીએ આપણે માનવ યકૃત કૃમિ ટ્રીમેટોડ એક પ્રકારનું પરોપજીવી। યકૃતકૃમિ પટ્ટીકૃમિ વાળો પ્લેનેરિયા બધા પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ કહેવાય પ્લેટી હેલ્મિન્થસ। તો માનવ યકૃતકૃમિ તેના જીવનચક્રને પૂર્ણ કરવા માટે બે યજમાનો જોઈએ। યકૃતકૃમિને જીવનચક્ર પૂર્ણ કરવા બે યજમાનો જોઈએ
બોલો કયા કયા બે યજમાનો? તો બે યજમાનો અહીંયા આગળ લખ્યા છે, ગોકળ ગાય અને મત્સ્ય, એટલે સ્નેલ અને ફિશ. ગોકળ ગાય અને માછલી, ગોકળ ગાય જેને સ્નેલ કહીશું આપણે, અને મત્સ્ય જેનો માછલી. તો આ બે યજમાનો જરૂરી કહેવાય. મત્સ્ય તો ગોકળ ગાય અને મત્સ્ય આ બે યજમાન જરૂરી કહેવાય માછ મત્સ્યની અંદર. તો આ એક ઉદાહરણ, બે યજમાન જરૂરી કહેવાય એવા એક વાહક તરીકે તમે એને યાદ રાખી શકો છો. ખેલાયો? ગોકળ ગાય અને મત્સ્ય. તો ઉદાહરણની અંદર ચાર ઉદાહરણ થયા કહેવાય જેમાં બે યજમાન જરૂરી કહેવાય. મલેરિયાના પરોપજીવને બીજા યજમાનો પર ફેલાવો કરવા માટે રોગવાહક મચ્છરની આવશ્યકતા હોય છે. વિધાના ઈક્યુ આપણા મચ્છર, માદા એનાફિલિસ મચ્છર મોટાભાગના પરોપજીવ યજમાનને નુકસાન કરે છે. તે યજમાનની ઉત્તરજીવિતા વૃદ્ધિ પ્રજનનમાં ઘટાડો કરે છે, તેની વસ્તી ગીતતા પણ ઘટાડો. એટલે મોટાભાગના પરોપજીવી એટલે પરોપજીવીથી યજમાનને થતો નુકસાન એ મુદ્દો આપણે આગળ લઈ લઈએ. પરોપજીવીથી યજમાનને થતો નુકસાન, પરોપજીવીથી યજમાનને થતું નુકસાન આ એક ટાઇટલ માર દઈએ, એના મુદ્દા લખી નાખીએ. પરોપજીવીથી યજમાનને કયા કયા નુકસાન થાય? તો સળંગ તમારું વિધાન લખેલું છે કે નુકસાન પહોંચાડે છે, ઉત્તરજીવિતા વૃદ્ધિ પ્રજનન ઘટાડે. ઉત્તરજીવિતા એટલે આયુષ્ય, વૃદ્ધિ પ્રજનન ઘટાડે યજમાનનો, એ બધો ઘટાડે. પછી વસ્તી ગીચતા પણ ઘટાડે, યજમાનને શારીરિક કમજોર બનાવે, વસ્તી ગીચતા ઘટાડે, શારીરિક રીતે કમજોર બનાવે. તો આ એક નુકસાન થયું કહેવાય. પરભક્ષણ માટે વધુ અસુરક્ષિત બનાવી શકે છે, પરભક્ષણ માટે વધુ અસુરક્ષિત બનાવે છે. એટલે યજમાન પછી પરભક્ષણ ના કરી શકે. તો પરોપજીવીથી યજમાનને થતો નુકસાન, તો યજમાનની ઉત્તરજીવિતા ઘટી જાય, વૃદ્ધિ ઘટી જાય, પ્રજનન ઘટી જાય. બીજા નંબરમાં વસ્તી ગીચતા યજમાનની ઘટી જાય, શારીરિક રીતે કમજોર થઈ જાય, પરભક્ષણ માટે વધુ અસુરક્ષિત બને, એટલે પરભક્ષણ કરી શકે નહીં.